दीर्घ दौर बहु खेचता दंड भवे बहु बार राग दोष ज्ञान थी माइक्रोफोन है नहीं बराबर छे हजी थोड़ो फरक पड़े छे आवाज में એ છે ને મંદિર માંથી બોલતા હશે ને એટલે એવું લાગે છે જરા હા માઈક જરા લાંબે મૂકશો તો પછી બરાબર થઈ જશે મંદિર નો હોલ હશે ને એમાંથી બોલે છે ને પણ એ જ્યારે ઝૂમ માં એ કરે છે ત્યારે અવાજ એવો નથી આવતો ત્યારે ત્યારે લોકો હોય ને આજે લોકો આજે લોકો નહીં હોય એટલે આજે હાજી હવે બોલશો તો હા બરાબર આવે છે હવે હવે બરાબર છે હમણાં તો ઓકે 11મી ગાથામાં આપણે જોયું હતું કે રાગ દ્વેષ અજ્ઞાનથી આજે દુખી થાય છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે અને સાથે એ વાત પણ થઈ હતી કે જ્ઞાનના આધારે સમાધિ તંત્રના આધારે કે જ્યાં રાગ પોતાનો પગ જમાવે ત્યાં દ્વેષ અવ્યક્ત રૂપે ત્યાં શક્તિ રૂપે ત્યાં જોડે પડેલો છે આ રીતે રાગ દ્વેષે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે અને દુઃખી થાય છે હવે એની સામે શિષ્ય પ્રશ્ન કરે છે 12મી ગાથાના ઉપરના ભાગમાં ઉપદગાથમાં પ્રશ્ન આપ્યો છે હવે શિષ્ય પૂછે ભગવાન જો તેમાં પણ સંસારમાં પણ જીવ સુખી રહેતો હોય તો શું દોષ મોક્ષમાં જીવ સુખી છે અમે એગ્રી છીએ એમાં અમે નથી પાડતા પણ એકલું મોક્ષમાં સુખ છે એવું તમે કહો એ વાત મારા ગળે ઉતરતી નથી કારણ કે સંસારમાં ઘણા જીવો સુખી જોવાતા મળે છે ઘણા આપણામાં પણ આપણે આ રીતની વાતો કરીએ છીએ કે નથી કરતા એ આપણા હૃદયને પૂછવું કેમ છો મજામાં છો શરીરમાં કોઈ પાપના ઉદય આવે અસાતા ઉદય આવે તો દુઃખ લાગે છે પરંતુ સાતાના ઉદયમાં જ્યાં પાણી માગે અને દૂધ મળતું હોય પડ્યો બોલ જીલાતો હોય બારમાં બીજી કોઈ અગવડતા ના હોય ઘર પરિવાર સારો હોય દીકરો આગ્યા કઈ હોય બહુ પણ એ રીતે સારી હોય એના છોકરા પણ દાદા દાદા કરતા હોય તો આવું જેને ચારે છેડા જેને ગુરુદેશની ભાષામાં કહું કે ચારે છેડા એને સરખા દેખાતા હોય શરીર નિરોગી છે પત્ની સારી છે પૈસા ટકે સુખી છે બારમાં દેખાય છે પુત્ર આદિનો કોઈ પ્રોબ્લેમ નથી સમાજમાં માન પ્રતિષ્ઠા છે એવા જીવને પૂછો કે તમે કેમ છો એ દુઃખી છો એમ કહેશે નહીં કે કારણ કે એને ઇન્દ્રિય સુખમાં સુખ માનેલો છે એટલે એ કહે છે કે કેવળ મોક્ષમાં સુખ છે આવું તમે કેમ કહો છો મોક્ષમાં સુખ નથી એમ નથી કહેવું એ તો બરાબર છે ભગવાન સુખી છે એ વાતો બરાબર છે મોક્ષમાં સુખ છે બરાબર છે પરંતુ એકલું મોક્ષમાં સુખ છે
આવું તમે કેમ કહો છો? સંસારમાં પણ ઘણા જીવોને સુખી થતા જોઈએ છીએ, અને જો જીવ સંસારમાં પણ સુખી થાય તો તમને શું વાંધો છે? કોઈ દોષ નહીં, કારણ કે સંસારમાં સર્વ જીવોને સુખની પ્રાપ્તિ ઈષ્ટ છે. તો પછી સંત પુરુષો સંસારના નાશનો ઉપાય શા માટે કહે છે? તો સંસારમાં સુખ છે તો આમાં બે વાત લઈ લેવી. મોક્ષમાં સુખ છે એની ના નથી પાડતા, સંસારમાં અમુક જીવ દુઃખી છે એ પણ નથી ના પાડતા. પરંતુ જે જીવો સુખી છે એ સંસારનો ભોગ શા માટે કરે? શું પ્રોબ્લેમ હોય? જે આપણે સાદી ભાષામાં કહીએ, કોઈ પણ વ્યક્તિ નવું કાર્ય કરે, પોતાની પહેલી પત્નીનો શું કહેવાય છૂટાછેડા કરે અને બીજું લગ્ન કરે, તો પહેલી પત્નીથી કઈ પ્રોબ્લેમ કોઈ જ કરે ને? એ તો શા માટે કરે? એમ સંસારમાં સુખ છે તો શા માટે અમે છોડીએ? દુઃખ હોય એટલે છોડીએ, બરાબર છે, તમે નિષેધ કરો, બરાબર છે. એટલે જે દુઃખી હોય, જે ગરીબ હોય, જે પૈસે પૈકી સુખ દુઃખી હોય, એ લોકો સંસારનો અભાવ કરે, પણ અમારે તો બધું સરખું છે, ચારે ચોરા સરખા છે, અને કે અમારી તો પાંચેય આંગળી ઘીમાં છે, અમારી તો પાંચ પેઢીથી પાંચેય આંગળીઓ ઘીમાં છે, તો પછી સંસારનો અભાવ શા માટે કરે? આવો પ્રશ્ન અહીં કર્યો છે. અર્થાત જો સંસારમાં સુખની પ્રાપ્તિ થતી હોય તો સંસારમાં એવો શો દોષ છે કે સંત પુરુષો એના નાશનો ઉપાય અથવા નાશના માટે ઉદ્યમ કરાવે છે? એના ઉત્તર રૂપે આ ગાથામાં 12મી નંબરની ગાથા લખવામાં આવેલી છે. આપણે પહેલા એનો પાઠ કરીશું અને ત્યારબાદ એની ચર્ચા આપણે આગળ વધારીશું. અન્ય વિપદ બહુ આય પદિકાયમ ઘટ યંત્રમાં એક જાય બહુ આય. એક લાઈનમાં સિદ્ધાંત છે, એક લાઈનમાં દ્રષ્ટાંત છે. પહેલા આપણે દ્રષ્ટાંત જોઈએ, પછી એને સિદ્ધાંત જોઈએ. પદિકા યંત્ર, પદિકા યંત્ર ખબર છે કોને કહેવાય? બીજો રસ્તો છે કે ઇલેક્ટ્રિક મોટર મૂકો અને પાણી આવે. પેલાના જમાના ઇલેક્ટ્રિક મોટર હતી નહીં, તો એ લોકો કુવામાં એક રાઉન્ડ આખું સર્કલ બનાવે. એ સર્કલના અંદર આમ સમજો વાટકા ટાઈપ, તપેલી ટાઈપના એક વાસણ મૂકી દે, એ આમ ગોળ ગોળ ફરે અને નીચે પાણીમાં જાય, પાણી ભરાય, પછી ઉપર આવે અને એ પાછું ખાલી થાય, પાછું નીચે આવે, બરાબર. આને કહેવાય ગતિકા યંત્ર, બરાબર. હવે એક ગતિકા યંત્ર નીચે ભરાય ત્યાં ઉપર બીજી ખાલી થાય, એના પછી નેક્સ્ટ ભરાય તો ઉપર બીજી નેક્સ્ટ ખાલી થાય. એટલે એનો અર્થ એ થયો કે ગતિકા યંત્રનું જે સાયકલ છે, ભરાવાનું પુરાવાનું ભરાવાનું પુરાવાનું, એ કદાપી રોકાતું નથી, રાઉન્ડ ધ ક્લોક ચાલે છે. એક એક એનો જે સ્લેબ ગયો, એક વાટકો આમ તપેલી આમ ગઈ, બીજી તપેલી આવશે, બીજી ગઈ ત્રીજી આવશે, ચોથી આવશે, એમ લાઈનસર એ ગતિકા યંત્રનો એક એક પાર્ટ ફરતો રહે છે. આ તો થયું દ્રષ્ટાંત. સિદ્ધાંતમાં શું બતાવવું છે કે વિપદ, એક વિપદ, વિપદ કહો, આપતા કહો, દુઃખ કહો, કષ્ટ કહો, પાપના ઉદય કહો, જે કહેવું હોય તે, એ એક જાય લખીશું છે. એક વિપદ ને ટાળતા અન્ય વિપદ બહુ આય. સમજ ધ્યાનથી, સિદ્ધાંતમાં અને દ્રષ્ટાંતમાં થોડો ફરક છે. સિદ્ધાંતમાં તો એક, દ્રષ્ટાંતમાં તો એક ત્યાંથી એનો સ્ટેપ જશે, વારા પરથી એક એક આવશે, એક સાથે ત્રણ નહીં આવે, બે નહીં આવે, વારા પરથી એક જશે બીજું આવશે, એક જશે બીજું આવશે, ત્રીજું આવશે, ચોથું આવશે, એમ એક
વન બાય વન આવશે. જ્યારે અહીં તારે સંસારમાં પાપના ઉદયો એક પાપનો ઉદય જ્યાં પૂરો થયો અને તને આમ હાશ બોલવા ગયો એટલે બીજા નવા ત્રણ પાપનો ઉદય આવે. એક જાય બહુ આય, ભજન અહીં ઉપર છે. એક જાય બહુ આય, જો જેમ આપણા શરીરમાં દરેકના શરીરમાં જે અષ્ટાવળીમાં લખ્યું છે કે એક એક કસુમાં 96 રોગ છે બરાબર, અને આખા શરીરમાં 5,68,57,000 અને 500 ને સમથિંગ છે બરાબર. દરેકના શરીરમાં આટલા રોગ હર સમય વિદ્યમાન છે, પરંતુ જ્યાં સુધી સાતાનો ઉદય હોય ત્યાં સુધી એ બધા એ રોગ બધા ચૂપ રહે, અને જ્યાં સાતાનો ઉદય પૂરો થયો અને અસાતાનો ઉદય આવ્યો ત્યાં એક સાથે 2-3 રોગ પ્રગટ થાય બરાબર. અને એ 2-3 રોગમાં પાછો એક રોગ પૂરો થાય ત્યાં બીજા 3 નવા આવે બરાબર. આપણી સાદી ભાષામાં ગુજરાતીમાં કહીએ ને એક સાંધે અને 13 તૂટે, ખબર છે કહેવત તમને? હા જી. એક સાંધે અને 13 તૂટે એટલે જ્યાં એટલે તમને એક સાંધે 13 તૂટે કોને કહેવાય? કે જેમ આપણે ગાદલાનું કવર બનાવ્યું હોય બરાબર, ગોદડી, આ ગામડામાં ગોદડી કહેવાય, અમારે સિટીમાં ગાદલો કહેવાય, એનું ઉપરનું કવર બનાવ્યું હોય, એ કવર 2-3 વર્ષ થઈ ગયા હોય એટલે થોડું ઝીણસીણ હાલતમાં થાય, હવે ત્યાં કોઈ જગ્યાએ થોડી ફાટી ગઈ હોય તો એને આમ ભેગું કર સાંધવું હોય તો ભેગું કરવું પડે. આમ તમે એક ખેતમાં જાઓ, એક જગ્યાએ સાંધવા જાઓ, 2-3 જગ્યાએ ફાટે, કારણ કે આખું ઝીણસીણ થઈ ગયું. બસ એમ સંસારમાં એક તું સોલ્યુશન, એક પ્રોબ્લેમ તું સોલ્વ કરવા જાય અને એ સોલ્વ થયો એ પહેલા તું બીજા 10 પ્રોબ્લેમ ઉભા થશે. આનું નામ જ સંસાર છે. આને કહેવાય એક વિપત્તિ. ફરીથી રિપીટ કરું છું, દ્રષ્ટાંતમાં 1/1 છે, ટીકા યંત્રમાં એક પછી એક આવે. જ્યારે આપદામાં, પાપના ઉદયમાં, દુઃખમાં, કષ્ટમાં એવું નથી, એક સાથે 3-23 આવે. એક સાથે જો ગુરુદેવજીના પ્રવચનમાં તમને પ્રવચનનો આધાર આપીને તમને કહું છું, જો એક આપ કઈ પેજ નંબર છે 173, જ્યાં સ્ત્રીને દુઃખ હતું એ જ્યાં ટાળવા ગયા, વાઇફને પ્રોબ્લેમ હતો અને એ રોગ દૂર કરવા થયો અને રોગ દૂર થવા ગયો ત્યાં લક્ષ્મી ગઈ, પાપનો ઉદય રૂપિયા બધા જતા રહ્યા, અને લક્ષ્મી જ્યાં મેળવવા ગયો ત્યાં છોકરો મરી ગયો, અને છોકરો મરી ગયો અને બીજો જ્યાં છોકરો થયો ત્યાં શરીરમાં ક્ષય લાગુ પડી ગયો. આ જો ગુરુદેવે કેટલું ચિંતન કર્યું છે, ગુરુદેવ ભલે પરણેલા ન હતા, આખા કામના નાશ જોયેલા હતા. આપણા જીવનમાં પ્રેક્ટિકલ આવું થાય છે કે ન થતું, અને એમાં પણ તમને ખાસ કરીને કહું, એના દેખાવો તમને જે સિનિયર સિટીઝન છે, તમે સામે કેટલા સિનિયર સિટીઝન મને ખ્યાલ નથી, જે એબવ 70 ઉપરના, હા ઘણા બધા ઉંમર લાયક છે એમને તમે જોજો, રોજના એક રોગ પૂરો થાય તમે બીજા 9-3 ઉભા થાય બરાબર. ઘડીકમાં કમર દુખે, ઘડીકમાં પગ દુખે, ઘડીકમાં ની જોઈન્ટ દુખે, ઘડીકમાં માથું દુખે, ઘડીકમાં દાંત અલી ગયો હોય, પેટ દુખે, એસિડિટી થાય, બળતરા થાય, અનેક ઉપર આવા રોગ આવું તમારા જીવનમાં ઘટે છે કે નથી ઘટતું? તમે એક જ્યાં ટેમ્પરેચર આવ્યું અને ટેમ્પરેચર ને માટે મેટાસિન માને પેરાસિટામોલ લીધી અને જ્યાં તાવ ઉતર્યો ત્યાં પાછો દુખાવો શરૂ થઈ ગયો, દુખાવો બંધ થયો ત્યાં શરદી થઈ ગઈ, શરદી પૂરી થઈ ગયું ત્યાં કળતર શરૂ થઈ ગઈ, કમર દુખાવાનું શરૂ થઈ ગયું, એમ આનું રોવાનું ક્યારે પણ બંધ થતું નથી. અને આનું નામ સંસાર કહેવાય. કારણ કે આવું કેમ કેવું પડ્યું આચાર્ય દેવને? કારણ કે એને પ્રશ્ન કર્યો હતો કે જે સંસારમાં સુખી છે એને તમે સંસારમાં તમે એના સંસાર નિશ્ચિત કેમ માટે કરો છો? આચાર્ય દેવ કે સંસારમાં સુખ છે જ નહીં, અને એટલા માટે મેં લખ્યું, જો સંસાર વિશે સુખ હોતા તીર્થંકર કયો ત્યાગે, તીર્થંકર ભગવાન અને એમાં પણ શાંતિનાથ, કૃષ્ણનાથ, અરનાથ ભગવાન, ચક્રવર્તી, કામદેવ અને તીર્થંકર
ત્રણ ત્રણ પદવીના ધારી છ ખંડના સ્વામી શાયિક સમ્યક દ્રષ્ટિ, તો એ એમને એવું આત્મામાં શું મળ્યું અને આમાં શું અસાર લાગ્યું રૂપિયા પૈસા ધન દોલતમાં અને વૈભવમાં એ છોડી અને વનજંગલમાં ચાલી ગયા. ખ્યાલ આવે છે ને? એટલે આમાં આખા એમાં એ કેવું છે કે જેમ નથી કેતા આપણે અમારે ગુજરાતીમાં અહીંની કહેવત છે, દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે, ખબર છે? હાજી, અમારે અહીં કહેવત છે દરજીનો છોકરો સીવે ત્યાં સુધી, ક્યાં જ્યાં સુધી જીવે. મેરેજ કરવું છે, છોકરી ના મળે, 5-30 વર્ષનું થઈ ગયું, છોકરી મળી, લગ્ન થઈ ગયું, હવે છોકરો આવતો નથી, એના માટે છોકરો આવ્યો, એના માટે મહેનત કરે. ત્યારબાદ છોકરાનો પણ 5-10 વર્ષે મેળ પડી ગયો, જન્મ થઈ ગયો, હવે ભણતો નથી, ખોટ પાક્યો છે અથવા તો તોફાની પાક્યું, તો પણ ટેન્શન. ત્યારબાદ એ છોકરાને મોટો કરવાનું ટેન્શન, ભણાવવાનું ટેન્શન, એનું દુઃખ. અને ત્યારબાદ એને પણ પાછું ઠેકાણે પણ લગ્નનું દુઃખ, અને એનું પણ લગ્ન થઈ ગયું, એના છોકરાનું દુઃખ, અને એને પણ છેવટે ગોડિયા હું હાલડા ગાઉ. આટલું ખેડ સુધી વિચાર કરો, આવું દુઃખ છે કે નહીં આપણા જીવનમાં છે? અને અને આપણે તો એવા ગુજરાતી બધા છીએ કે મંદિર જાય તો પૂછે, ઘરમાં કઈ કામ બામ હોય તો બોલો, કામ હોય તો પેલા કામ બતાવો પછી મંદિરમાં જાઓ. આવા તો આપણા અપલક્ષણ છે. ખ્યાલ આવ્યો ને? અને મોથી એ મોથી કુટુંબ ને મારા મારા કરીને એ મરે છે અને આગળ આવશે. ખરેખર સારા પિતા નથી, છતાં પણ આજે હું સુખી છું એમ માને છે. મોક્ષા પ્રકાશકનો જે ત્રીજો અધિકાર છે એમાં એક 61 નંબરનું પાનું છે, બહુ સરસ વાત કરી છે. તમે તમારા જો શાસ્ત્ર હોય તો જોઈ લેજો. મોક્ષા પ્રકાશક ભાગ ત્રીજો અધિકાર પેજ નંબર 61, અને ત્યાં લખ્યું છે, આ સંસારમાં સાતાનો ઉદય તો કોઈ પુણ્યના ઉદયથી કોઈ જીવને કદાચિત જ હોય છે. આ સંસારમાં સાતાનો ઉદય એટલે પુણ્યનો ઉદય બધા જીવને ના હોય, એ તો કોઈ જીવને જ હોય, બરાબર. અને કોઈ જીવને પણ સદાકાળ ના હોય, કદાચિત જ હોય. હવે આમાં શું થાય છે કે જેમ તમે ટ્રેનમાં જતા હો અને તમને જગ્યા મળી નથી, બરાબર, તમારું રિઝર્વેશન નથી, અને ત્યાં ઊભા ઊભા જતા હો અને તમને અડધી સીટમાં બેસવા મળે ને, તો પણ તમે સંતોષ માનો છો, મજા આવે, સારું થઈ ગયું. એમ આજે પાપના 50 પાપના ઉદયમાં કદાચિત એક પુણ્યનો ઉદય આવી જાય તો એ 50 ને ગણતો નથી અને એકમાં સંતુષ્ટ થઈ જાય છે. આનું નામ સંસાર. ખ્યાલ આવે છે ને? અને ત્યાં પછી ગજબની વાત લખી છે, ઘણા જીવોને ઘણો કાળ અસાતાનો જ ઉદય રહે છે. ખાસ વાંચજો બધા, બધાને હું અનુરોધ કરું છું. 61 નંબરનું પાનો છે, 3 નંબરનું પેરાગ્રાફ છે, વાંચજો, અંડરલાઈન કરજો. આના ઉપર આખી હવે તમારો દિવસ પડ્યો છે, આખો દિવસ વિચારજો આના ઉપર કે મોટા ભાગના જીવોને ઘણા જીવોને ઘણા જીવ કોને કહેવાય ખબર છે? 1,00,000 વ્યક્તિ હોય તો 1,00,000 વ્યક્તિમાં 5 વ્યક્તિને પુણ્યનો ઉદય છે અને 99,995 વ્યક્તિને પાપનો ઉદય છે. બરાબર. એ ઘણા જીવોને એટલે ઘણા જીવોને તો અસાતાનો જ ઉદય છે, એટલે 99,995 તો પાપના ઉદય છે, દુઃખી છે બિચારા. હવે જે 5 જણને જે પુણ્યનો ઉદય છે એમાં પણ એ પુણ્યનો ઉદય થોડો કાળ છે. ઘણા જીવોને ઘણો કાળ, ઘણા જીવો અને ઘણો કાળ પાપનો ઉદય, થોડા જીવો અને થોડો કાળ પુણ્યનો ઉદય. સમજી લો આપણે કયામાં આવીએ છીએ. અને 24 કલાક અમારે અહીં એક ટીવીમાં સિરિયલ આવે છે, ABC કોણ બનેગા કરોડપતિ. તમને જો કઈ ધ્યાન હોય તો, તમને ખ્યાલ નહીં હોય
હવે એ એમાં અમિતાભ બચ્ચન એનો શું કહેવાય એનાઉન્સર પોસ્ટ હવે સામે જે વ્યક્તિ એને ક્વેશ્ચન માટે બોલાવે ને અને સીટ ઉપર બેસાડે એ સીટનું નામ રાખ્યું છે હોટ સીટ કઈ સીટ રાખી છે હોટ સીટ હવે હોટ નો અર્થ શું થાય હોટ સીટ નો અર્થ શું થાય એટલે ઘણા બધા કરે એમાંથી અમુક ને જ લાગે એમ નહી હોટ નો ઇંગ્લિશ માં હોટ નો ગુજરાતી શું એટલે ગરમ એટલે ગરમ ગરમ એકદમ ઇમ્પોર્ટન્ટ છે હોટ એટલે ગરમ બરાબર હવે એ ગરમ હોટ સીટ બોલે બોલે છે કે આ હોટ સીટ પર આંખ આવી બેસે હવે હોટ સીટ પર બેસે અને બચ્ચન પૂછે કેમ લાગે છે કે મજા લાગે મજા લાગે મેં મારા મારા જીવનનું સ્વપ્ન પૂરું થયું બેસે છે હોટ સીટ ઉપર અગ્નિ ઉપર અને બેસે છે મજા છે આને કહેવાય મોહનો ઉદય કેમ આપણે 24 કલાક મોટા ભાગના જીવોને મોટો કાળ પાપનો ઉદય છે અને ગમે ત્યારે પૂછો કેમ છો કે મજામાં આને કહેવાય મોહનો ઉદય ચાલ આવે છે ને જીવો નાટક સમયસર છંદ છે એમાં બંધ અધિકાર છે અને બંધ અધિકાર માં 44 નંબર નો છંદ છે વાંચો તમે જગત મેં અસાતા હે ન સાતા એક ક્ષણ થી જગત માં સંસાર માં એકલા મોટા ભાગના જીવો ને મોટો કાળ ઘણો કાળ એકલા પાપ ના જ ઉદયો છે અને સાતા ને ક્ષણ થી શેર જેમ પેલું ગુરુદેશીના શબ્દથી આધાર આપું ને તમને જેમ કૂતરું હોય અને એના કાને કીડા પડ્યા હોય કાન સડી ગયો અને કાને કીડા પડ્યા હોય હવે એ કીડા પડી ગયા હોય એ અંદર કીડા અંદર બટકા ભરતા હોય એટલે અંદર ચેન ના પડે એટલે આમ ઘડીકમાં જાય છાયડામાં જાય પાછું ત્યાં ચટકા પડે પછી કડકામાં પછી છાયડામાં જાય એને ચેન પડતું નથી એમ જેમ પેલો કૂતરો તડકો અને છાંયડો ચેન્જ કરે છે એ બતાવે છે કે એને અંદર દુઃખ ઘણું છે વેદના ઘણી છે એમ આપણે પાંચ ઇન્દ્રિયના વિષયો જે ફેરબદલ કરીએ છીએ ઘડીકમાં ઘડીકમાં કર્ણેન્દ્ર વિશે ઘડીકમાં રસેન્દ્ર વિશે ઘડીકમાં ચક્ષુનો વિશે એમ જે વિષયો પલટીએ છીએ ને એ આપણું દુઃખની જાહેરાત કરે છે અને પ્રવચન સારજીમાં જે 53 ગાથાથી 68 ગાથાનો સુખ અધિકાર છે એમાં લખ્યું છે આ બધી દુઃખની જાહેરાત છે હું તમને એમ કહું છું તમારા ઘરે કોઈ મહેમાન આવે કેવો તમારા વિવાહ આવે બરાબર સવે તમે સવારે ટેબલ ઉપર ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડ્યા છે અને ચા નાસ્તો વિવાહ બેસાડ્યા છે ખાખરા મૂક્યા છે પાપડી છે ફાફડા છે ચા કોફી જે હોય બરાબર અને વિવાહ અને વિવાણ જે આવ્યા તો વિવાણે એક ડબ્બી કાઢી અને ડબ્બીમાંથી 14 ગોળીઓ કાઢી 14 ટેબ્લેટ કાઢી બરાબર અને એ ટેબ્લેટ એ વિવાહી પહેલા ચા પહેલા લીધી હવે જે જેના ઘરે ઉતર્યા હતા એ એમ કે અમારા વિવાહી ઘણા સુખી છે રોજ સવારે 14 ટેબ્લેટ લે છે એ સુખી કહેવાય કે મહાદુખી કહેવાય મહાદુખી કારણ કે એક એક ટેબ્લેટ એક એક રોગની છે એટલે 14 ટેબ્લેટ લે છે એનો 14 રોગ એને વિદ્યમાન છે અને છતાં એમ કે અમે સુખી છીએ તો એના જેવો કોઈ મૂર્તનો સરદાર નથી નથી એ સમય સમય આત્માને છોડી પોતે અનંત સુખમય જ્ઞાનમય આત્મા છે એને છોડી પરમા સુખની પાંચ એના વિષયમાંથી પરમ જે પ્રવર્ત થાય છે એ તારી દુઃખની નિશાની છે જો તને દુઃખ ના હોત તો તું પરમ પ્રવર્ત થયો જ ના હોત વન પડતું હોય એ પશુ વૃક્ષ ઉપર બેસીને જોવે છે કે હું સુખી છું એના જેવી આપણી દશા છે ખ્યાલ આવ્યો ને કારણ કે જેવું આપણે પૂજનમાં પણ બોલીએ છીએ ભગવન મેં જીવર ગુમ ચુકા કણ કણ કો જીવર ભર દેખા મૃગ સમ મૃગ તૃષ્ણા કે પીછે
मुझको न मिली सुख की रेखा आखा जगत मां कम रूप मां फरी पड़ियो आजी सेना माटे सुख माटे ने जग भव बन में जी भर कोने कहवे खबर तुमने जी भर भर घूम चुका जी भर कोने कहवा કોઈ બોલશો એટલે ઓલ ધ ટાઈમ એટલે એમાં જ્યાં સુધી એને મજા ના આવે ત્યાં સુધી ફરતો જ રહે આપણે એમ કહીને જી ભર ઘૂમ ચુકા કણ કણ તો જી ભર ભર દેખા જી એટલે જી ભર એમાં એમ કહીને ઓલા પેટ ભરીને જોયો એમાં એકદમ ઓતપ્રોત થઈ ગયો એમ એટલે ચલો હું તમને દ્રષ્ટાંત કહું છું જેમ અમારે માર્ચ મહિનો શરૂ થાય ને એટલે પાકી કેરી શરૂ થઈ જાય માર્ચ એપ્રિલ મે અને જૂન લગભગ 3 મહિના સાડા 3 મહિના કેરી ચાલે બરાબર રસવાળી કેરી રસ રોટલી ખાય હવે 3 મહિના સડંગ 4 મહિના કેરી ખાધી હોય ને અને ભાઈ બાર ગામ જાય અને કોઈ પૂછે આશા તમે કેરી સીઝન કેવી હતી આ વખતે અમે ધરેલી કેરી ખાધી છે જી ભર ભર ચાલે જી ભર એને કહેવાય ધરે ધરીને કેરી ખાધી છે મન મૂકીને કેરી ખાધી છે એમ આ જી અજ્ઞાન અવસ્થામાં ચાર ગતિમાં ધરે ધરીને ફર્યો જી ભર ભર ગોમ ચુકા કણ કણ કો જી ભર ભર દેખા આત્મા સિવાય આખા લોકને ધરે ધરીને જોયું છતાં પણ કોઈ જગાએ એને સુખનો કોયો મળ્યો નહીં ખ્યાલ આવ્યો ને અને વિચાર કરો આ બધા પિકનિક પોઈન્ટ જાય છે ફરવા જાય છે કઈ જાય છે તે જાય છે કોઈ જાય છે કે સ્વિટ્ઝરલેન્ડ મેં તો જોયું નથી લોકો કહે છે ધરતીનું સ્વર્ગ જો હોય તો સ્વિટ્ઝરલેન્ડ જાઓ તો એને એ સ્વર્ગમાં જઈ આવ્યો ખબર સ્વર્ગમાં શું હોય ખબર છે મને ઘણા કહે છે તમે અમેરિકા જઈ આવ્યા બધું નહીં જોવા જેવું છે શું ત્યાં અમારે કઈ બે હાથ બે પગ છે બે આંખ છે બે કાન છે તમારા ત્યાં કેવું હોય એ જ છે બે હાથ બે પગ એ ખાલી પુદ્ગલની રચના અને અમારે કોઈ હાથથી મોઢામાં લઈને ખાઈએ તમે કઈ રીતે ખાઓ હાથથી જ ખાઈએ અને તું જે જોવા જાય છે તને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પુદ્ગલ સિવાય કોઈ દેખાવાનું નથી અને એ પણ સમજો પુદ્ગલ દ્રવ્ય નથી દેખાતું તમે જો તમને સિમ્પલ દ્રષ્ટાંત આપું તમે અમેરિકા થી દાખલા તરીકે સોનગઢ આવ્યા ઇન્ડિયામાં આવ્યા મહિનો દોઢ મહિનો ફર્યા પેલા તમને ત્યાંથી આવવાની ઇન્ડિયામાં આવવાની આપૂર્તા હતી સૌથી પહેલું તમારા મોઢામાં કયો શબ્દ નીકળશે બોલો હા સવે ઘરે આવ્યા હા શબ્દ નીકળશે એટલે ઘરમાં તમે ઘરમાં આવો ત્યારે તમને હાશ થાય છે તો ભલે આદમી બહાર નીકળશો શું કરવા બરાબર એમ આત્મામાં અંદર જતા તને વાસ્તવમાં હાસ થાય છે અને થાય તો પછી બહાર ઉપયોગ ભરવા શા માટે ખ્યાલ આવ્યો ને એ વાત આ ગાથામાં બતાવી છે એક દ્રષ્ટાંત આપીને આગળની ગાથા ઉપર જઉં છું એ જેમ અમારે છે ને અહીં કોંગ્રેસ અને ભાજપની બે સરકાર હોય બરાબર હવે જે સરકારને સ્પષ્ટ બહુમતી ન મળે ને એમાં બીજાનો ટેકો લેવો પડે એટલે 5-10 ગ્રુપને ભેગા કરી અને એક સરકાર બનાવે બરાબર હવે એ 5-10 ગ્રુપ ભેગા થઈ અને સરકાર બની હોય ને એ સરકાર બહુ ચાલે જ નહીં કારણ કે એ બીજાના ટાંટિયા ખેંચવાથી ઊંચા ના આવે ખ્યાલ આવ્યો ને એમ આ સંસારમાં આ મિલીજુલી સરકાર છે એક તમે ત્યાં પ્રોબ્લેમ સોલ્વ કરવા જાઓ ને ત્યાં બીજો રિસાય અને બીજાને સોલ્વ કરો ત્યાં બીજો રિસાય અને એનું નામ જ કઈ સંસાર કહેવામાં આવે છે એમાં જો એક બહુ સરસ વાત કરી છે આ કારણે દુઃખના કારણભૂત
સમજો 12મી ગાથાની ટીકાની અંતિમ બે લાઈન વાંચો છો. આ અમાજ બ્રેકઅપ થાય છે. આઈ થિંક ઓલો ઇન્ટરનેટ પ્રોબ્લેમ. હા ઓલો લાલ લાઈન દેખાય છે એ નીકળે એ. હા જી હા, તો ત્યાં લખ્યું છે. હવે જે મેઇન વાત છે, જો તમારે શસ્ત્ર હોય તો વાંચો છો, તમે વાંચો ટીકાની અંતિમ બે લાઈન. તેથી દુઃખના કારણરૂપ અનેક વિપત્તિઓ નિરંતર આવતી હોવાથી સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય છે, સંસારનો નાશ કરવા યોગ્ય છે એમ હું જાણું. હવે ભાવાર્થ તારે બહુ સરસ વાત લખ્યું છે, એની સેકન્ડ પેરેગ્રાફ છે, જો વાંચો છો. માટે સંસાર અવસ્થા અવશ્ય નાશ કરવા યોગ્ય છે. હવે જોજો. હેલો, હા જી, હા. હવે સંસારનો નાશ કરવા યોગ્ય છે. પહેલી વાત તો સંસાર ક્યાં હશે? કુટુંબ પરિવારમાં, મકાનમાં, દુકાનમાં, ઘરમાં ક્યાં હશે સંસાર? પુણ્ય પાપના મિથ્યાત્વમાં. સંસાર ક્યાં હશે? આત્માના પરિણામમાં. દાખલા તરીકે તમે અમેરિકાથી અહીં આવો, સંસાર તમારા જોડે આવે કે તમારો સંસાર ત્યાં રહે? સાથે ને સાથે જ રહે, પોતાના પરિણામમાં. સંસાર જીવની આત્માની એક સમયની વિપરીત અવસ્થા છે. સંસાર કોઈ પરિદ્રવ્ય, સંસાર કોઈ પરિગ્રહ, સંસાર કોઈ સંયોગ નથી. શરીરે સંસાર નથી, કુટુંબ પરિવારે સંસાર નથી, એના પ્રત્યે જે તારો મોહ પર્યાયમાં મોહ રહે છે, પ્રેરણા, એનું નામ સંસાર કહેવામાં આવે છે. બરાબર? હવે જુઓ રજનીભાઈ, સંસારમાં અનેક વિપત્તિઓ છે, માટે સંસારનો નાશ કરવો યોગ્ય છે. સમજ ધ્યાન. હવે જીવના બે ભેદ પાડે તત્વસૂત્રમાં સંસારીઓ મુક્ત છે. એક સંસારી જીવ અને મુક્ત જીવ. સિદ્ધ ભગવાન મુક્ત જીવમાં આવે, અરિયન ભગવાન કયામાં આવે? સંસારી જીવમાં આવે. હેલો, સંસારી જીવમાં જ. સંસારીમાં આવે તો એમનો સંસાર નાશ થયો છે કે નથી થયો? નથી થયા. પહેલા આંતરિક સંસાર નો નાશ થાય, પછી બાર નો સંયોગ છૂટી જાય. અને એ આંતરિક સંસાર નો નાશ થવા પહેલા ત્રણ સ્ટેજ પાડો છું. એક તો શરીર માંથી બાર માં સંયોગ માંથી સંસાર લે, સંસારની રુચિઓ ત્યાગ. ત્રણ સ્ટેજ પાડો છો. સંસારની રુચિઓ ત્યાગ, પછી આંતરિક સંસાર નો ન્યાસ, અને ત્યારબાદ બાર માં જે સંયોગ છે એનાથી છૂટો પડે. આત્મા સિવાય પરદ્રવ્ય નો પ્રેમ, આત્મા સિવાય પરદ્રવ્ય ની આસક્તિ, આત્મા સિવાય પરમાં સુખ લાગવું, એ પહેલા તારી રુચિ નીકળવી જોઈએ. અને રુચિ હંમેશા એક જગ્યાએ કામ કરે. અને આત્મામાં સુખ લાગશે, રુચિ હશે તો પરમાં નહીં લાગે, અને પરમાં સુખ લાગશે તો આત્મામાં સુખ નહીં લાગે. એટલે પહેલા તો આત્મા સિવાય કોઈ પરદ્રવ્યમાં સુખ છે નહીં, કોઈ પરદ્રવ્ય મારું છે નહીં, એવો પહેલા પરદ્રવ્યની રુચિનો ત્યાગ કરવો જોઈએ. ફર્સ્ટ નંબર. અર્થાત તેના તરફ ઉપેક્ષા બુદ્ધિ થતા સંસારનો અભાવ થઈ જાય છે. પર પદાર્થો પ્રત્યે મમત્વ ભાવ, અહમ ભાવ, કર્તૃત્વ ભાવ, રાગ દ્વેષ ભાવ, આ બધો આંતરિક સંસાર છે. ખ્યાલ આવ્યો ને? જો આપણે, હું દાખલા હિંમતનગર બેઠો છું અને ત્યારથી હું અહીંથી શિખરજી યાત્રા કરવા જાઉં, અને ત્યાં પાર્શ્વનાથ ભગવાનની ટોપ ઉપર હું દર્શન કરતો હોઉં, એ વખતે પણ
આ હિમંદર મારું છે, આ ઘર મારું છે, આ મકાન મારું છે, એવી રૂચિ એવી નિત્યા શ્રદ્ધા ત્યાં પણ સંસાર ચાલુ છે. બરાબર. મંદિરમાં બેઠો હોય, ભગવાન ની ભક્તિ કરતો હોય, એ વખતે પણ શુભ ભાવ નો પ્રેમ, શુભ ભાવ ની રૂચિ, એનો સંસાર ત્યાં પણ ચાલુ છે. આ સંસાર આપણને કોઈ દેખાતો નથી. બાળમાં દુઃખરૂપ સંસાર તો દેખાય, અને જગતમાં કોઈનું મરણ થઈ જાય, એ સંસારમાં કઈ સાર નથી. બારમાં તારું કોઈ માને નહીં, સંસારમાં કઈ સાર નથી. પણ એ બધી તો ખાલી સમજો ને આવેશના ઉભરા છે. રિયલમાં એને સંસારની વૃત્તિ છૂટી નથી. સંસારની વૃત્તિ ક્યારે છૂટે? આત્માની વૃત્તિ થાય તો સંસારની વૃત્તિ છૂટે. અજ્ઞાનતાએ ઉભે કરેલો સંસાર છે. આખો સંસાર ઉભો ક્યાં કર્યો? કે અજ્ઞાન અવસ્થામાં પોતે નિત્યા માન્યતામાં બ્રહ્મા ઉભો કર્યો છે. જો હું તમને સિમ્પલ દ્રષ્ટાંત આપું, નામ તો મને કોઈના ખ્યાલ નથી, કલાબેન નું નામ યાદ છે, બીજા તમે નામ મને લખીને મોકલો તો. અચ્છા, આજે મોકલાવી દઉં છું હમણાં જ. નહીં તો બીજા બધા એમ કહેશે કે હૃદયબેન કલાબેન પ્રત્યે રાગ છે. હવે જો કલાબેન, હું તમને એક પ્રશ્ન પૂછું છું. તમે ધારો કે અમેરિકાથી ઇન્ડિયા આવવા માટે ફ્લાઇટમાં બેઠો, બરાબર છે, અને ફ્લાઇટ લગભગ 40,000 ફૂટ ઉપર ઊંચે પહોંચી ગઈ. હવે અડધો કલાક પછી એર હોસ્ટેસે એમ કીધું કે ભાઈ ફ્લાઇટમાં પાછળના ભાગે આગ લાગી છે, બચવાના કોઈ ચાન્સ નથી, દરેકે પોતપોતાની રીતે વ્યવસ્થા કરી લઈ. હવે જે એર જેકેટ હતા, જે પહેરવાના આપે એટલે પેરાશૂટ કે જે કહેવાતું હોય, એ તો બે જ હતા, અને વ્યક્તિ 40 હતા તમારા ભાગમાં ના. હવે તમે બચવા માટે શું કરશો? કલાબેન બોલો. બચવા માટે પહેલા તો લાઈફ જેકેટ મને મળે એની એની ઈચ્છા કરો કે મને મળી જાય. પણ ના મળે તો પછી ખબર છે હવે મારો અંત તો નક્કી. ના, તમને લાઈફ જેકેટ મળ્યું નથી, જેકેટ મળ્યું નથી. હા, તો પછી પહેલા તો કુટુંબનું શું થશે એની ચિંતા રહેશે. પણ ગુરુદેવના સાંભળીને હવે એ બધી ઘટી જશે. પણ આમ લૌકિકમાં આપણે જોઈએ તો પહેલા છોકરાઓને શું થશે, તો મેં બી ફોન લગાડવાનો પહેલો ત્યાં ટ્રાય કરશું કે હવે. હા, એ બધી ચિંતા નહીં. તમે બચવા માટે શું કરશો એમ કહો? કઈ નહીં, કારણ કે બીજો ઉપાય જ નહીં, કઈ જ નહીં. ક્રમબદ્ધ પર્યાય વિચારશો. શું કીધું? ક્રમબદ્ધ, બરાબર, ક્રમમાં જે છે એ આવશે બસ. બોલો, હું તમને બચાવી દઉં એક સેકન્ડમાં. બચાવી દો. હું ભગવાન આત્મા છું તો હું અનાદિ અનંત છું, તો પછી સવાલ જ નથી. એમ નથી રજનીભાઈ, એવું છે કે હું મરતો જ નથી. હેલો, હું અધ્યાત્મની વાત કરતો નથી, લૌકિકમાં તમને બચાવી દો. બોલો, બચાવી દો. હા, તમે વિચારવાનું બંધ કરો. બરાબર, વિકલ્પ જ બંધ થશે તો પછી સવાલ જ નહીં રહે. હેલો, મેં તમને કીધું કલાબેન તમે વિચારો કે ફ્લાઇટમાં બેઠા છો, હજી બેઠા જ નથી, વિચારમાં બેઠા છો ને ફ્લાઇટમાં. બરાબર, મોક્ષમાં પ્રકાશમાં લખ્યું છે, ભ્રમ જનિત રોગ નો ઉપાય ભ્રમ દૂર કરવો એ છે. બરાબર છે, બરાબર. એ આ કુટુંબ પરિવાર ધન દોલત રૂપિયા પૈસા એ બધામાં કર્તત્વ મમત્વ અહંકાર મારા પણ એ બધું જે છે, બસ એમાં જ આખો સંસાર ઉભો થયો છે, અને ત્યાં જ વિપતા એને લાગે છે. કારણ કે શરીર જ્યાં પોતાનું માન્યું, તો શરીરનો રોગ પોતાનો માનશે, અને જ્યાં દેહ અપની નહીં તહાન અપના કોઈ, જ્યાં શરીર જ મારું નથી તો રોગ મારો ક્યાંથી? બધી વિપતા નીકળી જશે. કલ્પના કલ્પના બધી બંધ. મુનિરાજ ને જીવનમાં 12મા પાપના ઉદયમાં ઉત્સર્ગ થાય કે ના થાય? થાય. એ વખતે દુઃખી થતો હશે કે ના? એ તો પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે, શરીર મારું છે જ નહીં, અરે રાગ મારો નથી, પર્યાય માત્ર જે હું બિન જાય ભગવાન આત્મા છું એમ સ્વરૂપમાં ડૂબી ગયા. વિપતા વિપતા નું કામ કરે. વિકલ્પ ને છોડી દેવાનું. પ્રવચનમાં આવે છે ને, એક ડોશીમાં
તળાવમાં ડૂબતા હતા તો એમને બધા બાર બધા તે હેલો હાજી સંભળાય છે વિકલ્પ ને છોડી દેવાનો ને વિચારવાનું કીધું હતું ને તો વિચાર કરીએ છીએ એટલે વિચાર જ છોડી દેવાનો કેમ કે જ્યાં ને ત્યાં જ બેઠા છે તમે રાત્રે સપનું જોતા હો અને સપનામાં તમને વાઘી પકડ્યો હોય હવે બચવા માટે શું કરવાનું કઈ નહીં ઉઠી જવાનું સપના ખોલી નાખવાની બસ ઉઠી જવાનું સપનું છૂટ્યો જબી જાગ જાઓ તબી એ સવેરા ફરીથી શિષ્ય પૂછે છે 3 નંબરની ગાથામાં કે સાહેબ તમે સંસારમાં બધા દુઃખી છે એવું કેમ કહો છો અવાજ તમારો બંધ થઈ ગયો વળી આઈ થિંક આઈ વોન્ટ શેર ધ ફાઇલ તો મે બી પ્રોબ્લેમ ત્યાં થઈ જાય છે તમે મ્યુટ માં આવી ગયા છો ના ના એમનો એમનો છે ને ઇન્ટરનેટ પ્રોબ્લેમ કલાબેન હા છે પ્રદીપભાઈ અવાજ આવે છે હવે જરા હા હું ઘણો સુખી છું એના જવાબમાં 13 નંબરની ગાથા આવી છે એની ચર્ચા આપણે નેક્સ્ટ મળશું પીરિયડમાં એ વખતે આપણે કરીશું ભાઈ એક સવાલ છે અધ્યવસાન અધ્યવસાય ને અધ્યાસ એ ત્રણ નો ડિફરન્સ તમે જરા કહી દેશો તો સારું પડશે કે કેમના સમય અધ્યવસાન અધ્યવસાય બંને એક જ છે અધ્યવસાય કહો અધ્યવસાન કહો એક જ સમય સારું 271 નંબરની ગાથા સમય સારની બંધ અધિકારની 271 નંબરની ગાથા અને એમાં અધ્યવસાન એટલે શું અધ્યવસાન કહો અધ્યવસાય કહો એ બધું એકાર છે અધ્યવસાય એટલે વ્યાપાર આત્માનો વ્યાપાર એનું નામ અધ્યવસાય એ અધ્યવસાય સારો પણ હોય શકે ખરાબ પણ હોય શકે બરાબર એટલે મિથ્યા રૂપ હોય શકે સમ્યક રૂપ હોય શકે ત્યાં ગુરુદેવસિંહ ના પ્રવચન ની પ્રવચન રત્નાકરમાં એમાં તમે વાંચો અને એમાં લખ્યું છે અધ્યવસાન ના ચાર રીતે શબ્દ વપરાય છે અધ્યવસાય સ્વપર ની એકતારૂપ મિથ્યાનું પરિણામ એને પણ અધ્યવસાય કહેવાય શરીરને આત્માને એક માને એવી જે મિથ્યા માન્યતા એને પણ અધ્યવસાય નંબર 2 મિથ્યાત્વ સાથે જે કષાય છે અનંતનું બંધી એને પણ અધ્યવસાય કહેવાય 2 વાર 3 વાર મિથ્યાત્વ ગયું જ્ઞાની ધર્માત્માને ચોથા કોણ મિથ્યાત્વ ગયું છતાં પણ કસાય રહી ગયું એને પણ અધ્યવસાય કહેવાય અને 4 વાર જે નિર્મળ પ્રણમન છે એને પણ અધ્યવસાય બરાબર એટલે ચાર અધ્યવસાય ચારે શબ્દ ચારે જગ્યાએ વિષય છે પણ જે સમયસારમાં જે મિથ્યાત્વ અને કસાય માટે ઉલટી માન્યતા માટે અધ્યવસાન શબ્દ વાપરો છે અચ્છા બરાબર બહુ સરસ રજનીભાઈ આપણે ચૈતન્ય ધામ થી કહાન એક્સપ્રેસ જાત્રા શિખરજી ગઈ હતી ત્યારે અમે લોકો બી આવ્યા હતા તમે પણ ત્યાં હતા પણ આપણે પરિચય નહોતો થયો કારણ કે આઈ થિંક તમે સીધા શિખરજી આવ્યા હતા
ના હું અહીંથી જોડાયો હતો શિખરજી સુધી હતો, શિખરજી પછી પાછો આવી ગયો.